કયા પ્રકારના પરિવર્તનો એક્સપેક્ટ કરી શકે છે આપણે ગુડ મોર્નિંગ આ ફર્સ્ટ क्वार्टર એન્ડિંગ ની રીબેલેન્સિંગ છે એટલે આપણે જે માર્ચ ક્વોર્ટર ગયું અને હવે આ જૂન ક્વોર્ટર આવશે તો ક્લિયરલી અહીંયા જે જૂન ના ક્યુ 1 ના બદલાવ કરવાના છે ફેરબદલ કરવાના છે કાલે ત્રણ વાગે પછી જોવા મળશે ત્રણ ચીજોમાં ત્રણ ઇન્ડેક્સ સીપીએસસી બેંક નિફ્ટી અને નિફ્ટી આ ત્રણ ઇન્ડિસીઝમાં વેટેજ ચેન્જ તમને દેખાશે કોઈ નવું ઇન્ક્લુઝન કે એક્સક્લુઝન નથી પણ જે હિસાબે સ્ટોકના પ્રાઇસિસ મૂવ થયા છે એ હિસાબે વેટેજ ચેન્જ કરવું જરૂરી હોય છે એટલે કાલે તમને આ બદલાવ થતા જો જોવા મળશે સ્ટોક ફોકસમાં રહેશે ઓએનજીસી એક બે દિવસથી સ્ટોક ફોકસમાં છે કારણ કે અહીંયા વેટેજ ખાસું એવું વધી રહ્યું છે સીપીએસસી ઇન્ડેક્સમાં જે સરકારી બેન્ક્સનો ઇન્ડેક્સ અને સરકારી કંપનીઓઝનો ઇન્ડેક્સ છે ઓએનજીસીમાં લગભગ તમને ત્રણ ટકાનો વેઇટ ચેન્જ જોવા મળશે અને લગભગ સિત્યોતેર મિલિયન ડોલર્સ એટલે બ્રોડલી તમે અગર ગણિત કરી લો તો પાંચસો છસો કરોડની ઉપરનું બાઈંગ અહીંયા તમને ઓએનજીસીમાં જોવા મળી શકે કાલે તેની સિવાય ભારતીય એરટેલ સિપ્લા એસબીઆઈ લાઈફ નિફ્ટીમાં આ જે કોન્સ્ટિટ્યુઅન્ટ છે ત્યાં બી વેટ તમને ઇન્ક્રીઝ થતું દેખાશે નિફ્ટી બેંકની વાત કરીએ અને ત્યાં નજર કરીએ તો એક્સિસ બેંક એસબીઆઈ ઇન્ડસઇન્ડ બેંક અને બંધન બેંક આ ત્રણ ચાર બેંકોમાં તમને ખાસા એવા ઇન્ફ્લો જોવા મળશે ખાસ કરીને એક્સિસ બેન્કમાં જ્યાં વેટેજ લગભગ એક ટકા જેટલો વધે છે અને ફોર્ટી થ્રી મિલિયન ડોલર્સ એટલે બ્રોડલી ત્રણસો કરોડ સુધીનો ઇન્ફ્લો ખરીદારીનો અહીંયા જોવા મળશે આ નિફ્ટી ફિફ્ટીની તો આપણી વાત કરી કે ઓએનજીસી ભારતીય એરટેલ સિપ્લાય એસબીઆઈ લાઈફમાં તમને વેટ વધુ જોવા મળશે